નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ફાઈવ તું તારા દિલનો દીવો એ કાવ્યની સમજૂતી મેળવવાના છીએ આ કવિતાના કવિ છે ભોગીલાલ ગાંધી ભોગીલાલ ગાંધીનો જન્મ છવ્વીસ એક ઓગણીસો અગિયાર અને અવસાન એટલે કે મૃત્યુ દસ સાત બે હજાર એકના રોજ થયેલું છે કવિનો ટૂંકમાં પરિચય જોઈએ તો કવિ ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી છે એટલે એમણે જે કવિતાઓ લખી તે ઉપના ઉપનામ જેનું ઉપવાસી છે એ ઉપનામથી લખેલી છે તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અરવલ્લી જિલ્લો અને ત્યાંનું મોડાસા ત્યાં તે રહેતા હતા ત્યાંના વતની હતા જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન કર્યું હતું એટલે જેલમાં પણ રહેલા છે એ ક્રાંતિકારી છે એટલે ત્યાં જે માર્ક્સવાદી જે સાહિત્ય રચાયું છે તેનું તેણે વાંચન કર્યું અને પ્રગતિશીલ લેખક મંડળનું એણે સંચાલન પણ કર્યું હતું વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું એ ઘણા લાંબા સમય સુધી તેણે વિશ્વ માનવ નામનું જે મેગેઝિન આવતું મંથલી માસિક એટલે મંથલી જે મેગેઝિન આવે તેને માસિક કહેવાય વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે એટલે આખું જ્ઞાન ગંગોત્રી જે એની ગ્રંથ શ્રેણી એટલે એમાં ઘણા બધા ગ્રંથો આપેલા એણે ઘણા ગ્રંથો લખ્યા તે જ્ઞાન ગંગોત્રી શીર્ષક સાથે લખ્યા છે એટલે એ એણે ઘણું મોટું પ્રદાન કર્યું છે ત્યારબાદ એણે કવિતા નવલિકા નિબંધ નવલિકા એટલે વાર્તા કવિતા નવલિકા નિબંધ વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના એંશી જેટલા પુસ્તકો આપ્યા છે એ ઘણા બધા એણે પુસ્તકો પણ લખ્યા છે આ કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત છે આ જે કાવ્ય છે એનો ટૂંકમાં સાર જોઈએ તો આ કાવ્ય જે છે એમાં આપણા અંદર રહેલી જે શક્તિ છે એને પ્રગટાવવાની વાત કરેલી છે જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે એ મનુષ્ય પણ પોતાના બળે જ આગળ વધવાનું છે ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે છે તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે અહીં આ કાવ્યમાં કવિ કહે છે કે ભીતર એટલે આપણી અંદર જે આપણી અંદર જેમ દીવો કેમ દિવેલથી બળે એટલે એના દીવાને બળવા માટે દિવેલ જોઈએ કે ઘી હોય કે તેલ હોય તેવી જ રીતે મનુષ્ય પણ પોતાના બળે જ આગળ વધવાનું છે અને ભીતર રહેલી શક્તિઓના બળે એ આગળ વધે છે અને જે જે મનુષ્ય પોતાની અંદર રહેલી શક્તિઓના બળથી આગળ વધે તે જ સાચો પ્રકાશ પાથરી શકે ભીતર એટલે અંદર પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નીવડતા નથી પારકું તો ખૂટી જાય છે ખરું તેજ આપણી ભીતર છે તેમાંથી ખરી રંગમાયા પ્રગટે છે આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય આ કાવ્ય સાથે સરખાવવા જેવું છે એટલે આ કાવ્યમાં જ માત્ર એ જ આપણને સંદેશ મળે છે કે આપણે કોઈ પારકાના આધારે રહેવું જોઈએ નહીં પારકા એટલે બીજા જે આપણા પોતાના નથી તે તો આપણે એવું વિચારે કે બીજા આપણને આ કરી દેશે તો બીજાના આધારે ન રહેતા આપણામાં અંદર રહેલી શક્તિને જગાડવી જોઈએ અને આપણામાં રહેલી શક્તિ શક્તિમાં આખી દુનિયાનું તેજ આપ છે એમ તો એ તેજ પ્રગટાવશું તો જ આપણે આગળ વધી શકશું આપણા માટે પારકું તેજ કંઈ કામનું નથી આ રીતે હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ પહેલાં આપણે કાવ્યનું વાંચન કરીએ તું તારા દિલનો દીવો થાને ને ઓ રે ઓ રે ઓભાયા રખે કદી તું ઊંછી ના લેતો પારકા તેજને છાયા એ રે ઉછી ના ખૂટી જશે ને ઉડી જશે પળછાયા ઓરે ઓ રે ઓભાયા તુ તારા દિલનો દીવો થાને ઓરે 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 ઓભાયા કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા નાની શી સળી અડી ન અડી પ્રગટશે રંગમાયા ઓરે ઓરે ઓભાયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે આભમાં સૂરજ ચંદ્રને તારા મોટા મોટા આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા ઓરે ઓરે ઓભાયા તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ભાયા તો કાવ્યનું પઠન કર્યા બાદ હવે આપણે તેની સમજૂતી મેળવીએ તું તારા દિલનો દીવો થાને અહીં કવિ છે એ દરેક મનુષ્યને સંબોધીને કહે છે દરેક મનુષ્યને કહે છે કે તું તારા દિલનો દીવો થા દિલનો દીવો થવું એટલે તું તારો ઉદ્ધારક બને એમ તારા જીવનનો ઉદ્ધાર કરનાર તું પોતે જ બન એટલે તું તારા દિલનો દીવો થા પાર્ક કે છે ઓરે ઓરે ઓ ભાયા ઓરે ઓરે ઓ આપણે કહીએ ને ઓ ભાઈ એ ભાઈ એમ આપણે કહીએ ને તો ભાઈ ભાયા એટલે ભાઈ દરેક આત્માને કહ્યું છે કે એ આત્મા એ ભાઈ તું તારા પોતાના દિલનો દીવો થા તું તારા પોતાનો ઉદ્ધારક બન તારા પોતાના જીવનને ઉદ્ધારવાની ક્ષમતા તારામાં છે તો તું તારા દિલનો દીવો થા પછીની પંક્તિમાં આપણે જોઈએ કે રખે કદી તું ઊછી ના લે તો પારકા તેજને છાયા તો રખે રખે એટલે તું ક્યારેય કે તારા તે જે પારકા તેજ છે એ એ અને છાયા બીજાની છત્ર છાયા તું ક્યારેય ઓછીના ન ન લેતો એમ રખે કદી તું ઓછી ના લે લેતો એટલે ક્યારેય પણ તું એવું વિચારતો પણ નહીં કે પારકાઓનું હું છે એ તેજ અને છાયા ઓછી ના લઉં તેજ અને છાયા એ કોઈ મનુષ્યમાં એમ એમ દેખીતી રીતે ન હોય પણ અહીંયા કવિ કહેવા માગે છે કે તું પારકાના આધારે ક્યારેય ન રહેતો તારે જો તારા જીવનને આગળ વધારવું હોય તો હંમેશા પોતાના દિલ પોતાના તેજ પર વિશ્વાસ રાખજે પોતાની તેજ એટલે શક્તિ એટલે કે છે રખે કદી કદી એટલે ક્યારેય તું ઓછી ના લેતો તું ક્યારેય પણ કોઈનું તેજ એટલે બીજાના પારકાના એટલે બીજાના તેજ અને છાયા ઓછીના લેવાની વાત ન કરતો એટલે આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ કંઈક લખવાનું આપણે તો ભણીએ છીએ એટલે એ જ ઉદાહરણ આપીએ કે કંઈક લખવાનું હોય તો આપણે એમ કહીએ કે મારો ફ્રેન્ડ છે એણે મને કીધું છે કે હું તને થોડુંક લખી દઈશ એમ તારી બુકમાં અને એ મિત્રને જો સમય ન મળ્યો અને આપણું ચેક કરવાનો ટાઈમ આવી ગયો તો આપણે સાંભળવું તો આપણે જ પડે ને તો એટલે પારકાના આધારે ક્યારેય નહીં બેસવાનું એમ અહીં એ વાત છે કે પારકાની છત્ર છાયામાં જીવવું એ ખોટું છે એ આપણે પોતાના આધારે જ જીવન જીવવું જોઈએ પછીની પંક્તિ છે એરે ઓછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા એટલે જો તમે બીજાના પડછાયા અહીંયા ઉપરની પંક્તિમાં આપણે જોયું કે બીજાના તેજ અને છાયા એના આધારે આપણે રહેવું જોઈએ નહીં શું કામ કારણ કે એ પારકા છે બીજાના છે ઓછીના લીધેલા છે તો એ ખૂટી જશે એમ આપણે ઓછીનું કંઈ કાયમ તો ના મળી રહે આપણે કંઈ પણ ઘરમાં વસ્તુ ખૂટી હોય તો આપણે એવું વિચારીએ કે થોડા ઊંચીના લઈ આવીએ થોડુંક બે બાજુવાળાના ઘરેથી ઓછીનું લઈ આવીએ તો ઓછીનું એ કાયમ માટે આપણને મળતું નથી તો એ ઊંચીના ક્યારેક એ લોકો ના પાડી શકે છે કે ભાઈ હવે અમારી પાસે નથી તો ઓછીનું લઈએ એ ક્યારેક ખૂટી જાય એવી શક્યતા છે અને ઉડી જશે પણ છાયા જેમ કે આપણે કોઈનો કોઈ વ્યક્તિના પડછાયાની બાજુમાં બેઠા હોય કે આ વ્યક્તિ અહીંયા ઊભો છે તો એના પડછાયામાં આપણે ઊભા રહીએ તો આપણને છાયો મળે પણ એ તો એ જતા રહે એટલે એનો પડછાયો પણ એની સાથે જતો રહે તો કહે છે કે ઉડી જશે પડછાયા એટલે ક્યારેક પારકું તેજ છે એ અને છાયા આપણે લઈએ કદાચ અને તો એ ખૂટી જાય અથવા ઉડી જવાની શક્યતા ઘણી બધી છે એટલા માટે અહીં કવિ કહે છે કે ઓરે ઓ રે ઓભાયા એ ભાઈ તું ક્યારેય પારકું તેજ અને પડછાયાની રાહે બેસીશ નહીં તું હંમેશા તારી અંદર જે શક્તિ રહેલી છે તે તેના દ્વારા તું તારું જીવન ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કર પારકાના આધારે બેસીશ તો તને કંઈ જ નહીં મળે એ ભાઈ તું તારા દિલનો દીવો થા એટલે તું તારા અંદરની જે શક્તિ છે એને જગાડ પછીની બીજી પંક્તિ જોઈએ તો કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા હવે આપણે સૌ જાણીએ છીએ કે માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે જેમ માટલા બને છે પછી આપણે રોટલા બનાવવા માટેની તાવડી બને છે કોડિયા બને છે તો અહીં આપણા જીવનને આપણા શરીરને શેની સાથે સરખામણી કરી છે કવિએ કાચી માટીનો કોડિયો આપણું જે શરીર છે જે દેખાય છે શરીર એ કાચી માટીનો કોડિયો છે હવે કાચી માટી એટલે એ જલ્દીથી ભાંગી જાય ક્યારે ભાંગી જાય એનું કંઈ નક્કી નથી હોતું તો કોડિયું જે છે એ કાચી કાચી માટીનું છે એને પકવવું પડે બરાબર ને આપણે માટલા લઈએ છીએ કાચું માટલું હોય પછી કુંભાર છે એને એને શેકે એટલે કે માટી કાચી માટીનું જે બનાવેલું હોય એને પાકું બનાવવા માટે એને ઘણું બધું તાપમાં રહેવું પડે છે ત્યારે એ આપણે શું કહેવાય કોડિયા બને છે પછી માટલું બને છે એ માટલાને ઘણો બધો તાપ સહન કરવો પડે છે ત્યારે એ પાકું બને છે ત્યારે આપણે પીવા માટે તેનો ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા કોડિયું પણ જો કાચી માટીનું હોય તો તેમાંથી માટી બધી જ ખરી જાય છે અને જલ્દીથી તૂટી જવા કરે છે તો કોડિયું જે તારું કાચી માટીનું છે તારું શરીર જે છે એ કેવું છે કાચી માટીનો કોડિયું છે એમાં તેલ દિવેલ છુપાયા તો એની અંદર તેલ અને દિવેલ છુપાયા છે એટલે આપણા શરીરમાં જ જે દીવાને આપણે પેટાવીએ છીએ જ્યારે દીવો પેટાવીએ છીએ તો એને આમ નામ રાખવા માટે સ્થિર રાખવા માટે આપણે તેમાં તેલ નાખવું પડે છે દિવેલ નાખવું પડે છે અને ત્યારે જ એ સતત એ જલતો રહે છે તો અહીં આપણું જે શરીર છે એ કાચી માટીનું કોઢિયું છે અને તેમાં આપણે જો દીવો પ્રજ્વલિત કરવો હોય તો એમાં એમાં જે તેલ અને દિવેલ જોઈએ એ ક્યાં છે આપણી અંદર જ છુપાઈ રહેલા છે આપણા શરીરમાં જ એટલી બધી શક્તિ છે કે આપણે આપણા જીવનને સુંદર બનાવી શકીએ બીજી પંક્તિમાં છે કે નાની શી સળી અડી ન અડી પ્રગટશે રંગમાયા એટલે આપણા શરીર છે કાચી માટીનું કોડિયું છે અને તેમાં તેલ દિવેલ છુપાયા છે એટલે કે અંદર શક્તિ છુપાય છે અને જો તેને નાની શી સળી નાની શી એટલે નાનકડી સળી નાની એવી સળી આપણે કોડ યુઝ દીવો જગાવવા માટે આપણે દીવાસળીનો ઉપયોગ કરીએ છીએ દીવાસળી એને અડતા સાથે જ એ દીવો છે પ્રગટી પ્રગટી ઉઠે છે તો આપણા શરીર રૂપી દીવાને પ્રગટાવવા માટે તેને કંઈક એવા સંકેતની જરૂર છે એટલે આપણે જે શક્તિ જગાડવી પડશે આપણે જેવું મનથી નિશ્ચય કરવો પડશે કે નહીં મારે કંઈક કરવું છે મારા જીવનને મારે આગળ વધારવું છે તો એના માટે આપણે મનથી એટલે નાનકડી સળી જ માત્ર અડાડવાની જરૂર છે આપણે જો એવો મક્કમ નિશ્ચય કરશું તો અચૂક એમાંથી પ્રગટશે રંગમાયા એટલે અંદરથી આપણે નાનક નાનકડી સળી જેવી અડશે એટલે તરત જ આપણા જીવનનો જે દીવો છે પ્રગટશે પ્રગટશે રંગમાયા એટલે આપણા શરીરનો જે આત્મા રૂપી દીવો છે એ પ્રગટશે અને આખા વિશ્વમાં પ્રકાશ ફેલાવશે ઓરે ઓરે ઓ ભાયા એ કહે છે કે એ ભાઈ તું તારા જીવને પ્રગટાવવાનો પ્રયત્ન તો કરીજો તું એકવાર પ્રયત્ન કરીશ તો એ એમાં રહેલું જે આત્માનું તેજ છે એ પ્રગટી ઉઠશે એટલે માત્ર એક નાનકડો પ્રયત્ન કરવાનો જરૂર છે જેમ નાનકડી દીવાસળી થી એક દીવો પ્રગટી શકે છે એમ જ આપણે નાનકડા પ્રયત્ન દ્વારા આપણા જીવનનો દીવો પણ પ્રગટાવી શકીએ છીએ તો તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઊભાયા તું જ પોતે તારા જીવનનો ઉદ્ધારક બંધ તારા તારો પોતાનો દીવો બન પછીની પંક્તિ છે આભમાં સૂરજ ચંદ્ર અને તારા મોટા મોટા તેજરાયા આભમાં એટલે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા એ બધા છે કેવા છે મોટા મોટા તેજરાયા તેજરાયા એટલે તેજના રાજવી એટલે જાણે કે એ પોતે આ મોટા તેજ હોય એના રાજા હોય તો એમ કે છે કે મોટા મોટા તેજરાયા છે તેજરાયા એટલે તેજના રાજા એમ સૂર્ય છે તો એ એ ખૂબ પ્રકાશ આપે છે એને એટલો બધો પ્રકાશ આપે છે તો આપણે એને કહી શકીએ કે પ્રકાશનો રાજા છે એમ તેજ એટલે પ્રકાશ તો એ સૂરજ છે ચંદ્ર છે અને તારા છે એ પોતપોતાની રીતે એ ખૂબ પ્રકાશ આપે છે તો તેજના મોટા મોટા રાજાઓ છે રાયા એટલે રાય એટલે રાજવી તો આ આભમાં જે સૂરજ ચંદ્ર તારા છે તે મોટા મોટા તેજના મોટા રાજાઓ છે પરંતુ આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા આતમનો એટલે આત્માનો તારો દીવો એટલે તારી આત્માનો જે દીવો છે એ પેટાવવા એટલે પ્રગટાવવા તું વીણ એટલે વીણ એટલે વગર તું વીણ વીણ એટલે વગર તારા વગર સર્વ એટલે બધા પરાયા એટલે પારકા તો કે છે કે તારી તારા જે આત્માનો દીવો પ્રગટાવવા માટે તારા વગર એ બધા જ નકામા છે એમ બધા જ પારકા છે એમ તું પોતે જ તારા જીવનનો દીવો છે તા આત્માનો દીવો છે એ પ્રગટાવી શકીશ એટલે કે છે કે આભમાં જો સૂરજ ચંદ્ર અને તારા છે એ ભલે મોટા મોટા તેજના રાજાઓ હોય પરંતુ તારા આત્માનું જે તેજ છે એટલું બધું પ્રકાશમાન છે કે એની પાસે આ સૂરજ ચંદ્ર અને તારાનું તેજ કંઈ પણ નથી એમ એ તા તેજની પાસે એની કંઈ પણ વેલ્યુ નથી એની કંઈ પણ કિંમત નથી એટલું તારા આત્માનું તેજ પ્રકાશમાન છે તો હે ભાઈ તું તારા આત્માનો દીવો પ્રગટાવ અને તું કોઈના પણ આધારે નહીં રહેતા તું પોતાના આધારે જીવતો થા એમ અહીં કાવ્યમાં એ કવિ છે એ સમજાવે છે તો અહીં આપણે કાવ્યની સમજૂતી જોઈ તો કાવ્યની સમજૂતી જોતાં આપણને ખ્યાલ આવે છે કે આપણા જીવનમાં જે પણ આત્મશક્તિ રહેલી આપણા સોરી આપણા શરીરમાં આપણી અંદર આપણી ભીતર જે આત્મશક્તિ રહેલી છે તેને આપણા સિવાય કોઈ જગાડી શકવાનું નથી આપણે જો પારકાના આધારે બેસી રહીએ તો પારકું તે જ તો ગમે ત્યારે જતું રહે પારકા બીજાના પડછાયા છે ગમે ત્યારે જતા રહે પરંતુ જે આપણી અંદર રહેલી જે આત્માની શક્તિ છે આપણી પોતાની જ છે અને તે ક્યારેય આપણને છોડીને ન જાય અને એના દ્વારા જ આપણે આખા વિશ્વમાં પ્રકાશ પાથરી શકીએ તો આ કાવ્ય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ પરંતુ આ કાવ્ય અને સંદર્ભે મને એક નાનકડી વાર્તા યાદ આવે છે કે એક પક્ષી છે એ ખેતરમાં બેઠેલું છે અને એ પોતાના પર ભરોસો કઈ રીતે રાખો એના એને લગતું એક નાનકડી એવી વાર્તા છે જે હું તમને કહેવા માગું છું કે એ પક્ષી છે એ ખેતરમાં બેઠું હોય છે અને ખેડૂત છે વિચારે છે કે ચાલો આપણે આજે હવે વરસાદનો સમય થયો છે તો હું આ ખેતર ખેડાવા માગું છું એવી વાત કરે છે ખેતરમાં ઊભો ઊભો અને ચકલી આપણે એ ધારી લઈએ કે કદાચ એ ચકલી હશે તો ચકલીના બ સોરી એ ખેતરમાં રહેતી ટીટોળી ટિટોડી છે એ ખેતરમાં છે એ પથ્થરનો એનો નાનકડું એવું ઘર બનાવી અને એમાં ઈંડા મૂકે છે તો ટીટોડી નામનો પક્ષી છે એ અને એના બે બચ્ચા છે નાના નાના તો એ ખેતરમાં રહે છે અને કહે છે કે ચાલો આપણે આ બચ્ચા એની માને કહે છે કે મા ખેડૂત આવી વાત કરે છે કે આપણે હવે ખેતર ખેડાવવું છે વરસાદનો સમય થયો છે તો એને ટીટોળી કહે છે કે ના બેટા એ હમણાં તો એ તારે ચિંતા કરવાની જરૂર નથી એ ખેતર ખેડાવશે પણ પરંતુ વાર લાગશે હજુ એણે ખાલી વિચાર જ કર્યો છે પછી એ ખેડૂત બીજા દિવસે આવે છે પરંતુ એમ કે છે કે આવીને વાત કરે છે કે આપણે છે કાલે આપણા જે ખેતરમાં કામ કરવાવાળા મજૂર છે એને કહેશું કે ખેતર ખેડી નાખે તો બચ્ચા ચિંતામાં પડી જાય છે અને કહે છે કે મા ખેડૂત તો આવી વાત કરે છે કે આપણે મજૂર પાસે કામ કરાવશું તો ટિટોડી કહે છે કે હજી પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી તો પછી બીજો દિવસ થાય છે અને કહે છે કે હવે મારા દીકરાને કહી આ મજૂર તો કંઈ કરતો નથી પણ મારા દીકરાને કહું કે ખેતર ખેડી નાખે અને પછી ટીટોડી એમ કહે છે કે ના એના એના બચ્ચા કહે છે કે મા હવે તો આપણે નીકળવું જ પડશે અહીંયાથી કેમ કે હવે એમ કીધું છે કે કાલે મારા દીકરાને કઈ અને ખેતર ખેડાવી નાખવું છે તો પણ ટીટોડી કહે છે કે હજુ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અને પછી છેલ્લે ખેડૂત પછીના દિવસે આવે છે અને ખેતર તો ખેડાતું નથી પરંતુ એ પછી એમ કહે છે ખેતરમાં હવે આ કોઈ કંઈ કામ કરતા નથી હવે મારે પોતે જ આ ખેતર ખેડવું પડશે અને ત્યારે ટીટોડીના બચ્ચાને કહે છે કે બેટા હવે આપણે અહીંથી જવું પડશે હવે ખેડૂતે પોતાના ઉપર જવાબદારી લીધી છે કે હવે પોતે ખેડવા આવવાનો છે એમ તો જ્યાં સુધી આપણે પોતે જ આપણા જીવનનો કોઈ નિર્ણય ન લઈએ અને બીજા ઉપર છોડીએ તો હંમેશા એ કામ નિષ્ફળ જ જવાનું છે બરાબર તો અહીં આ કવિતામાં પણ કવિ એમ જ કહે છે કે તમે પોતાના જીવનના ઉદ્ધારક બનવા માટે એમ કે પોતાની જે આત્મશક્તિ છે જગાડવાની છે બીજાના ભરોસે રહેવાનું નથી તો અહીં આપણે આ નાનકડું કાવ્ય સરસ મજાનું છે એ પૂરું કરીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે આની એક્સરસાઇઝ જોઈશું સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી એ બધું હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ